સાબરકાંઠા જિલ્લામાં ગત રાત્રિથી સાર્વત્રિક વરસાદી માહોલ સર્જાયો હતો, ત્યારે તલોદમાં 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેના કારણે સારામાં વરસાદી પાણી ભરાયા હતા. સાબરકાંઠા જિલ્લા સહિત તમામ તાલુકામાં વરસાદી માહોલ સર્જાયો હતો અને જેના કારણે તલોદમાં 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ત્યારે તલોદ બજારના કોલેજ રોડ પર આવેલી સ્ટેશન પ્રાથમિક શાળા નંબર 1 ના કમ્પાઉન્ડમાં કેડસમા પાણી ભરાયા હતા, જેના કારણે આજે શાળાના બાળકોને રજા આપી દેવામાં આવી છે. તો શાળામાં 355થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, ત્યારે આજે માત્ર શાળાના શિક્ષકો જ જોવા મળ્યા હતા. જ્યારે પણ વરસાદ પડે ત્યારે આ જ પ્રકારની સમસ્યા ઊભી થતી હોય છે. આ પાણી 3 દિવસ સુધી ઉતરશે નહીં, જેના કારણે શિક્ષકો શાળામાં આવવા અને જવા માટે ભારે મુશ્કેલી સર્જાય છે. તંત્ર દ્વારા પાણી નિકાલની કોઈ કામગીરી પણ કરાઈ નથી. જિલ્લાવળ જેડએસટીવી. શાળા નંબર 1 કુમાર શાળા, ત્યાં કન્યા શાળામાં પાણી ભરાવાથી છોકરાઓ 385 છોકરાઓ ગેરહાજર છે. આજે રજા પાડી દીધી છે. છોકરાઓ તો ઠીક, પણ આજુબાજુ બહેનો હલવાઈ ગયેલી છે ધાબા ઉપર. એમને ઘરે જવા માટે તકલીફ, વધતા ડેન્ગ્યુનો પ્રોગ્રામ સમયસર થાય છે. ગટરો તેમજ વરસાદનું પાણી તંત્રએ કંઈ નિકાલ કર્યો નથી. અત્યારે અહીંયા પાણીની સમસ્યા છે, આજુબાજુ ગટરોની સમસ્યા છે, ખરાબ પાણી ભરાઈ ગયું છે, રોગચાળો ફાટી નીકળે એવી સમસ્યા છે.